બુટલેગર અને પોલીસ કર્મચારીએ રિશ્તા ક્યાં કહેલાતા હૈની જેમ આજે વાત કચ્છ જિલ્લા પોલીસ મહિલા કોન્સ્ટેબલ નીતા વશરામભાઈ ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહની છે. નીતા ચૌધરી વર્ષ 2022થી કચ્છ જિલ્લા પોલીસમાં એક મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, પણ જો તેની લાઇફસ્ટાઇલ પર નજર કરીએ તો તે કોઈ મોટી સેલિબ્રિટી કરતાં જરાય ઓછી નહોતી. તે રીલ્સ બનાવવાનો ભારે શોખ ધરાવે છે. આ મહિલા કોન્સ્ટેબલે અત્યાર સુધી 528 જેટલી રીલ્સ બનાવી વિવિધ સોશિયલ મીડિયામાં મૂકેલી છે. પહેલા તે પોલીસની વર્ધીમાં રીલ્સ બનાવતી, પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઠપકા બાદ પોલીસની વર્ધીને બદલે ફેશનેબલ વસ્ત્રોમાં રીલ્સ બનાવતી અને સોશિયલ મીડિયામાં મૂકતી. હવે વાત કરીએ યુવરાજસિંહ જાડેજાની, જેની ઉપર દારૂ હેરાફેરીના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. એકવાર ગાંધીધામ પોલીસે હાઇવે પર નાકાબંધી કરી વાહનોની તપાસની કામગીરી ચલાવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવતી દેખાતા તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ કારચાલકે પોલીસકર્મીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓ સતર્ક હોઈ કોઈ દુર્ઘટના બની ન હતી. પોલીસે તુરંત જ પોતાની પાસે રહેલ રિવોલ્વરથી કાર પર ફાયરિંગ કર્યું, જેથી ગભરાયેલા કારચાલકે કાર રોકી દીધી. પોલીસે કારની બારીના કાચ તોડી અંદર જોયું તો યુવરાજસિંહ અને નીતા ચૌધરી હતા, તેમજ કારમાં વિદેશી દારૂની સંખ્યાબંધ બોટલો હોઈ બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા